લખી રાખો કે અગર આ રીતે મગની છડીદાળ બનાવી લીધી તો તમે તુવર દાળને પણ ભૂલી જવાના છો, એ ખાતરી સાથે કહું છું. તો આ દાળ બનાવવા માટે આપણે હાફ કપ જેટલી મગની છડીદાળ એટલે કે પીળી દાળ લઈ લીધી છે. હવે આને આપણે 2-3 પાણીથી ધોઈ લેશું અને 1/2 કલાક સુધી પાણીમાં પલળવા માટે મૂકી દેશું. તો અહીં 1/2 કલાક પછી આપણી દાળ પલળી ગઈ છે. આવી રીતે નખથી ચેક કરતાં 2 દાણા તૂટી રહ્યા છે, જોઈ શકો છો એટલે દાળ પરફેક્ટ આપણી પલળી ગઈ છે. તો હવે આનો આપણે વઘાર કરીશું. તો દાળને પલાળતી વખતે મેં 4 ગ્લાસ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે. હવે અહીં મેં કુકર લઈ લીધું છે જેની અંદર આપણે દાળને ટ્રાન્સફર કરી લેશું. તો અત્યારે આપણે જેટલી દાળ લીધી છે એટલા જ માપનો આ સમય આપણે મીઠું નાખી દઈશું. મીઠું નાખવાથી પ્રોસેસિંગ તો ફટાફટ થાય છે અને મીઠાની કચાશ પણ દૂર થઈ જાય છે. તો અહીં તમે જોઈ શકો છો કે અત્યારે મને પાણી થોડુંક ઓછું લાગી રહ્યું હતું એટલે મેં 1 ગ્લાસ જેટલું પાણી બીજું નાખ્યું છે. હવે ગેસને ઓન કરી દેશો અને હાઈ ફ્લેમ ઉપર આપણે આને ઉભરો આવે અથવા તો ઉકાળો આવે ત્યાં સુધી ઉકાળી લેશું. અત્યારે આપણે જે પ્રોસેસ કરી રહ્યા છીએ એ પહેલાંના જમાનામાં નાની દાદી આપણે કરતા હતા. દાળમાં વધારાનું પ્રોટીન હોય છે જે હવે યુરિક એસિડનું કારણ બની રહ્યું છે. તો ઘણાઓને પગના હાથમાં સાંધાના દુખાવો રહેતા હોય છે. તો અગર આ રીતે તમે દાળ બનાવશો તો તમારે એ દુખાવામાં ઘણો રાહત થઈ જશે. તો જ્યારે પણ દાળ બનાવો ને ત્યારે એને પહેલાં ઉકળવા માટે મૂકી દેવાનું. તો અત્યારે આપણે દાળના માપનું મીઠું નાખી દીધું હતું અને દાળમાં ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા માટે મૂકી દીધું હતું. તો અહીં તમે જોઈ શકો છો એક ઉભરો આવી ગયો છે અને દાળમાં રહેલું જે વધારાનું પ્રોટીન છે એ આ રીતે ફીણ રૂપે બહાર આવે છે, જેને આપણે યુઝમાં નથી લેવાનું. તો જો આ રીતે દાળ બનાવશો તો જેમને યુરિક એસિડની ઇસ્યુ હશે એ પણ દાળ ખાઈ શકશે, એમને તકલીફ નહીં થાય, સાંધાઓમાં દુખાવો નહીં રહે. તો આવી રીતે આ જે બધી ફીણ છે એને આપણે કાઢી નાખીશું, એનો ઉપયોગ આપણે નથી કરવાનો. તો અહીં તમે જોઈ શકો છો કે લગભગ સ્થિતિમાં આપણે બધી જ ફીણ કાઢી લીધી છે. હવે દાળમાં સરસ ઉભરો આવી ગયો છે તો આને એક તપેલીમાં ટ્રાન્સફર કરી લેશું અને આ જ કુકરમાં આપણે વઘાર મૂકી દઈશું. તો 3 ટેબલ સ્પૂન જેટલું આપણે મગફળીનું તેલ લીધું છે. હવે તેલ આવી ગયું છે તો આપણે આની અંદર 6 નંગ જેટલા લવિંગ, 1 મોટો તજનો ટુકડો, 6 નંગ જેટલા આપણે મરી લીધા છે અને 1-1.25 ટીસ્પૂન જેટલી રાઈના દાણા નાખ્યા છે. હવે રાઈ એ સારી રીતે ચટકવા લાગી છે તો આની અંદર 1/2 ટીસ્પૂન જેટલી આપણે હિંગ નાખી દઈશું અને સારી રીતે ચલાવી લઈશું. અત્યારે ગેસની ફ્લેમને મેં સ્લો કરી દીધી છે જેથી વઘાર આપણે બળી ન જાય. છતાં જ લવિંગ બળી જશે તો બિલકુલ પણ સારો ફ્લેવર નહીં કરે. હવે આ સમયે આની અંદર 1/2 ટીસ્પૂન જેટલા મેથીના દાણા નાખ્યા છે. તો મેથીને દાણાને સોડમ આ દાળમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ખાતરી સાથે કહું છું કે આજથી પહેલાં આ રીતે તમે દાળ ક્યારેય નહીં બનાવી હોય. તો અહીં તમે જોઈ શકો છો કે બધું સારી રીતે તતડી ગયું છે. તો આ સમય હવે આપણે 1/2 ટીસ્પૂન જેટલું જીરું નાખીશું. રાઈ અને જીરુંને જે સાતડવાનો સમય છે બંને અલગ અલગ છે એટલે જીરું આપણે પાછળથી નાખ્યો છે. 2 સૂકા મરચાં નાખ્યા છે અને 2 ડાળી આપણે લીમડાની નાખી છે, મીઠા લીમડાની નાખી છે. હવે તમે જોઈ શકો છો વઘાર સરસ તૈયાર થઈ ગયો છે. તો 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર, 1 ટેબલ સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીશું અને ફટાક દેતા આપણે એની અંદર દાળ નાખી દઈશું. ગેસની ફ્લેમ સ્લો હતી જેથી મસાલા આપણા બળી ન જાય. અહીં તમે જોઈ શકો છો દાળનો ખૂબ જ સરસ કલર આવ્યો છે. હવે આ દાળમાં આપણે ઉકાળો કરવા માટે મૂકી દઈશું. તે પહેલાં થોડાક મસાલા પણ નાખી દઈશું જેથી દાળ સાથે ઉકળી જાય. તો 1 ટેબલ સ્પૂન જેટલું આપણે ધાણા જીરું પાવડર નાખ્યું છે. 2 કોકમ નાખીશું ધોઈને. તો કોકમ ન હોય તો તમે આંબલી પણ નાખી શકો છો ને લીંબુનો રસનો પણ ઉપયોગ કરી શકો છો, પણ લીંબુનો રસ સૌથી છેલ્લા નાખવાનો. 2 ઝીણા સમારેલા મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે, 1 ઇંચ જેટલો આદુ ખમણીને લીધો છે અને તીખાસ માટે 2 ઝીણા સમારેલા લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે. તો આવી રીતે ટમેટા આદુ મરચાંને વઘારમાં ન નાખતા આવી રીતે આપણે બાફવામાં નાખીએ છીએ. સારી રીતે મિક્સ કરી લીધું છે અને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળી લીધું છે. તો અહીં તમે જોઈ શકો છો સરસ મજાનો ઉકાળો આવી જાય ત્યારબાદ આપણે 1 ટીસ્પૂન જેટલું મેથિયાનો મસાલો એટલે કે 4 મસાલો નાખીશું. હવે જ્યારે પણ આપણે છડી દાળ બાફીને તો એનું પાણી બહાર આવે છે, તો એના આવે એ માટે કરીને ઢાંકણને ઊંધું કરીને એનામાં થોડું ઘી નાખી દઈશું અને થોડું ઘી આપણે દાળમાં પણ નાખી દઈશું અને હાઈ ફ્લેમ ઉપર આપણે આની 6 વિસલ મારી લીધી છે. કુકર ઠંડુ પડી ગયું છે તો આપણે દાળને ખુલીને ચેક કરી લેશું. અહીં તમે જોઈ શકો છો પરફેક્ટ આપણી દાળ રંધાઈ ગઈ છે, ચડી ગઈ છે, કારણ કે દાળને આપણે પલાળીને લીધી હતી તો એને ઘટતા પણ વાર નથી લાગતી. તો છેલ્લે થોડીક મીઠા લીમડાની પાન નાખીને આપણે એને ગાર્નિશ કરીશું. તો તૈયાર છે મગની પીળી દાળ અથવા તો છડી દાળ. વિડીયો કોઈ પકાણો સગમ્ય હોય તો પ્લીઝ વિડીયોને લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. બાજુમાં પેલી બેલ બટન દબાવીને ઓલ નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.